વડોદરામાં પોલીસ કમિશનરે એવી જાહેરાત કરી કે જે માસ્ક વગર પકડાશે એને પહેલી વખત દંડ નહીં લેવામાં આવશે એને પ્રેમથી માસ્ક આપવામાં આવશે એના નામ નંબર નોંધી લેવામાં આવશે નમસ્કાર ખબર છે ડોટ કોમ પરથી રાજેશ શાહ દર્શક મિત્રો માસ્ક નહીં પહેરવાનો દંડનો જે ઇશ્યુ છે એ હમણાં જબરજસ્ત જગ્યો છે અને ભારે વિવાદ પણ ઊભો થયો છે અને ખાસા એવા કન્ફ્યુઝનો પણ ઊભા થયા છે વડોદરામાં પોલીસ કમિશનરે એવી જાહેરાત કરી કે જે માસ્ક વગર પકડાશે એને પહેલી વખત દંડ નહીં લેવામાં આવશે એને પ્રેમથી માસ્ક આપવામાં આવશે એના નામ નંબર નોંધી લેવામાં આવશે અને જ્યારે બીજી વખત પકડાશે ત્યારે એની પાસે દંડ લેવામાં આવશે તો આ બાબતે અમે વડોદરાના પોલીસ કમિશનર સિંહ સાહેબ સાથે વાત કરી તો સિંહે કીધું કે અમે તો લગભગ ઓગણીસ તારીખથી આ ડિસિશન લીધું છે અને ઓગણીસ તારીખથી અમે લોકોને માસ્ક વેચવાનું ચાલુ કરી દીધું છે એમણે કીધું કે ઓગણીસ તારીખે ડીજી સાહેબ વડોદરા આવ્યા હતા ત્યારે એમની સૂચનાથી અમે આ સિસ્ટમ ચાલુ કરી છે કે શહેરનો કોઈ પણ નાગરિક માસ્ક વગર જતો હોય અને એ જો પકડાય તો એને પ્રેમથી માસ્ક પહેરાવવાનું એ સમયે એની પાસે દંડ નહીં લેવાનો અને એના નામ નંબર અને એની વિગત લઈ લેવાની અને એ જ વ્યક્તિ જો ફરીથી માસ્ક વગર પકડાય તો ત્યારે એની પાસે દંડ વસૂલવાનો શમશેર સિંઘે એમ પણ કીધું કે અમે લગભગ એક વીકની અંદર એક લાખ માસ્કનું વિતરણ કરી દીધું છે અમે વડોદરા મહાનગરપાલિકા પાસેથી માસ્ક લીધા હતા અને કેટલાક એનજીઓ પાસેથી માસ્ક લઈ અને લોકોને આ રીતના માસ્ક વિતરણ સારું કર્યું છે અને લોકોને બહુ સારી રીતના અને પ્રેમથી એવું સમજાવવામાં આવી રહ્યું છે કે માસ્ક પહેરવું તમારા માટે જરૂરી છે અત્યારે કોરોના મહામારીના સમયમાં કારણ કે જો માસ્ક વગર નીકળશો તો તમને નુકસાન થશે અને આ પોલીસ જે કરી રહી છે એ તમારા સારા માટે કરી રહી છે દર્શક મિત્રો તમને ખબર જ છે કે સુરતની અંદર ગઈકાલે મેયર હેમાલીબેન બોઘાવાલાએ એવું કીધેલું હતું કે જે માસ્ક નહીં પહેરે એની પાસે દંડ નહીં લેવામાં આવે પરંતુ સુરતના પોલીસ કમિશનરે સ્પષ્ટા કરી છે એ વાત અમે તમારી સાથે કરી જ છે એટલે આખા રાજ્યની અંદર અત્યારે આ એક એવો મામલો ઊભો થયો છે કારણ કે માસ્ક નહીં પહેરવાને કારણે એક હજાર રૂપિયાનો દંડ લોકોને ભોગવવો પડે છે એટલે તમે પોલીસને સહકાર આપો તો બધા ભેગા મળીને આ કોરોનાને નાસી શકીએ એવું લોકોને સમજાવવામાં આવી રહ્યું છે તો વડોદરા પોલીસ કમિશનર દંડ લેવાની ના પાડી છે પરંતુ સુરતમાં દંડ લેવાશે એવું કીધું છે પોલીસ કમિશનરે આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ